सरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 58મું ભગવાન શ્રીહરિ નાગડકામાં બિરાજમાન છે। ધૂન કરી ઘણા બધા ભક્તોને સમાધિ થઈ એ વર્ણન આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। દિન અસ્ત ભય જાની કે મસાલ લાયે મસાલ सभा उठत भये वो सब देखे के तत्काल दिन अस्त भये जान के। सूर्य अस्त थयो एम जाणीने मसाली लोको मसाल लईने आव्या। संध्या समय थयो जोईने सभा तत्काल उभी थई। बिलोरी काचमा दीवाओ प्रगटाव्या छे તેનો અપાર પ્રકાશ થયો। સંતો મુખથી બોલીને આરતી કરવા લાગ્યા। ઝાંઝ અને મૃદંગ વગાડીને બધા સંતો પ્રેમથી આરતી બોલતા હતા। તે સમયની શોભા તો અક્ષરધામ સમાન અત્યંત અલૌકિક બની હતી। વાલા ભક્તો, આ શાસ્ત્ર સાંભળવાનું છે, સાંભળ્યા પછી વિચારવાનું છે, વિચાર્યા પછી યાદ રાખવાનું છે, યાદ રાખ્યા પછી આપણા જીવનમાં ઉતારવાનું છે। અમે હમણાં વિચરણ કરીને આવ્યા, વિકાસભાઈના ઘરે અમારે રહેવાનું થયું। એના ઘરના સંસ્કાર, નાના દીકરાનો સત્સંગ એ જોઈને ખરેખર આપણને એમ થાય, જ્યાં મહારાજની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે, જ્યાં પ્રગટ ભાવે ભગવાનની ધર્મ અને ભક્તિ રાખીને સેવા થાય છે તે ઘર હોય તો પણ મંદિર બની જાય છે। સવાર અને સાંજ ઠાકોરજીની આરતી થતી હોય, પ્રગટ માનીને મહારાજની સેવા થતી હોય, દાદા ઘરના તમામ સભ્યો ધર્મે સહિત ભક્તિ કરતા હોય, શું એ ઘર અક્ષરધામથી જુદું છે? પૂછો હરીશ ભગત તમારી સાથે હતા। નાના દીકરાના સંસ્કાર જોઈને આપણને એના માતા પિતાને વંદન કરવાનું મન થાય। સંધ્યા સમય થયો, સંતો ભક્તો તત્કાળ ઊભા થઈ ગયા, આરતીનો સમય થયો, આરતી ચાલુ થઈ, બધા તાળી પાડી ભાવવિભોર થઈ, તન્મય થઈ અને આરતી ગાવા લાગ્યા। દરેક હરિભક્તોના ઘરમાં આટલી મર્યાદા તો કરવી જ જોઈએ કે ઘરમાં ગુરુજીનું સૂત્ર છે ને, સાથે બેસીને એકવાર ભોજન કરો અને એકવાર ભજન કરો। તમારા પરિવારની આત્મીયતા વધારવા માટે પારિવારિક સંપ રાખે સંપ માટેનું મહાન સૂત્ર છે, એકવાર સાથે બેસીને ભોજન કરો અને એકવાર સાથે બેસીને ભજન કરો। સાથે બેસીને જમશો એમાં પણ આત્મીયતા વધશે અને સાથે બેસીને ભજન કરશો
એમાં તમારા પરિવારમાં દિવ્યતા, મહિમા, એકબીજાની મર્યાદા વધશે, એકબીજા પ્રત્યે ભાવ જાગશે. આટલો આટલો ક્રમ ઘરમાં કડક કરી દો. હું પણ સમજુ છું કે ઘણા ઘરોની દશા એવી હોય છે, ઘરમાં રહેનારા ચાર સભ્ય હોય અને એમના મત મતાંતર આઠ હોય, સાંજના સમયે એકને બીજું જોવું હોય, બીજાને બીજું કરવું હોય, ત્રીજાને ત્રીજું કરવું હોય, ચોથાને ચોથું કરવું હોય, પાંચમાને પાંચમું કરવું હોય, એટલે છઠ્ઠો માણસ મન મનાવીને આરતી એકલો મૂંગે મોઢે ઉતારી લે. પણ ઘરમાં એક ક્રમ કરીએ. આરતી આપણે જૂના સમયમાં એવો ક્રમ હતો કે આરતી થાય ને એના પાંચ મિનિટ પહેલાં નગારું વાગે. એ નગારું વાગે એટલે આખા કેમ્પસના જેટલા માણસો હોય એ બધા ભેગા થઈ જાય. એમ પાંચ મિનિટ પહેલાં આરતીમાં એક ઘંટડી વગાડી દેવી, ઘરના બધા સભ્યો આવી જાય, સાથે આરતી થાય, સ્તુતિ થાય, પછી જેને જે કામ કરવું હોય તે કરે. અક્ષરધામ સમાન અત્યંત અલૌકિક શોભા બની. આરતી થયા પછી શ્રીહરિ ઊભા થયા, અતિશય મધુર સ્વરથી પહેલા બોલીને સૌને ધૂન બોલાવતા, સુંદર લટકા કરતા જાય, તાળી પાડતા હતા. શ્રીહરિ જ્યારે ઝાઝીવાર સુધી તાળીઓ પાડીને ધૂન બોલાવતા, ત્યારે મુખ ઉપર પરસેવાના બિંદુ આવી જતા હતા. તે બિંદુઓ ઝગમગતા પ્રકાશને લીધે દર્શન કરનારાઓને મુખ ઉપર મોતીની ભ્રાંતિ કરાવતા હતા. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાનની ધૂન થતી હોય અમે એવા મસ્તાના બની જઈએ, અમે એવા દીવાના બની જઈએ કે જોર જોરથી તાળી પાડીએ ને હથેળી ફાટી જાય ને એવી અમે તાળી પાડીએ. લો, હમણાં એક ભગત ભેગા થયા, તમે હતા કે નહીં હરીશભાઈ, કે મંદિરમાં તાળી પાડવાનું બંધ કરાવી દો. તમે નહોતા, અમે ઓસ્ટિનમાં હતા ને. દુનિયાના માણસોને પહોંચવું અઘરું છે, એટલા માટે કહું છું રિસ્પેક્ટ ઓલ. દરેકના પ્રશ્નોનો જવાબ આપવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. શાસ્ત્ર એમ કહે છે, પ્રશ્નો, મૂંઝવણ, ઉપાધિ અને દુઃખ. સાંભળજો, પ્રશ્નો, મૂંઝવણ, ઉપાધિ અને દુઃખ આ આવે છે ને, એમાં બંને પક્ષ કારણ છે, બંને પક્ષ, એક પક્ષ નહીં. ક્વારલ રિક્વાયર્સ ટુ પર્સન્સ, સમજો છો ને તમે. ભગવાન બુદ્ધ પાસે કોઈ મૂંઝવણ લઈને આવે, પ્રશ્ન પૂછે, બુદ્ધ એનો પ્રશ્ન સાંભળે અને જવાબમાં એટલું કહે, તને આનો જવાબ આપીશ પણ મારી શરત છે, મારી સાથે બેસી તારે આટલા મહિના આટલા સમય સુધી ધ્યાન કરવાનું, પછી જવાબ આપીશ. પેલો સંમત થાય, સારું ધ્યાન કરીશ, મને જવાબ આપજો, મારી મૂંઝવણ ટાળજો. બાજુમાં બેઠેલો શિષ્ય આનંદ હસવા લાગે. પૂછ્યું, કેમ હસે છે? ત્યારે આનંદે કહ્યું, લગભગ જેટલા આવે છે ને એ બધાને ગુરુ મહારાજ આ જ રસ્તો બતાવે છે, મને પણ આ જ બતાવ્યો હતો. પછી જવાબ ના આપ્યો? પછી જવાબ શોધવો જ નથી પડતો, જવાબ અંદરથી જ મળી જાય છે. આઠ મહિના ધ્યાન અને ભજન કરે એને પ્રશ્નનો જવાબ શોધવો ન પડે, જવાબ અંદરથી મળી જાય છે. આપણે ત્યાં ભગવાન સાથે સંબંધ કરવાના બે માર્ગ છે, એક ધ્યાનનો માર્ગ અને એક ધૂનનો માર્ગ, એક મૌન માર્ગ અને એક મંત્રાત્મક માર્ગ. સમજો છો ને તમે. આંખ બંધ કરી ચિત્તની તમામ વૃત્તિ પાછી વાળી મનને એકાગ્ર કરી મૂર્તિમાં જોડવું એ ધ્યાન છે, એમાં પણ ભગવાનનો સંબંધ થાય છે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જો ગાઢ સંકલ્પ ઉઠવા લાગે ત્યારે સમજવું રજોગુણનો વેગ આવ્યો છે, અને એવા રજોગુણના વેગના સમયે જો ધ્યાન કરે તો મૂર્તિમાં તો મન ન રહે, ઉલટાના ગાઢ સંકલ્પ અતિશય થવાને કારણે અંતરમાં બળતરા થવા લાગે, એવા સમયે ધ્યાનને છોડી દેવું. એનો મતલબ કે સાત્વિક ભૂમિકામાં જીવનારા જે હોય એના માટે ધ્યાન સરળ છે. ધે આર ક્વોલિફાઈડ ફોર ધ મેડિટેશન. હવે જે ક્વોલિફાઈડ નથી એને શું કરવું? તો મહારાજે વચનામૃતમાં રસ્તો બતાવ્યો, આંખ ખોલી ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનની ધૂન કરવી. ભગવાનના એકાંતિક મોટા મોટા સદગુરુ સંતો હોય,
મુક્તાનંદ સ્વામી જેવા નામ સાથે લોયાના છઠ્ઠામાં મહારાજે કહ્યું, એવા મોટા સદગુરુ સંતોને સંભારે તો અંતઃકરણના ગાઢ સંકલ્પ માત્ર સમી જાય. ભગવાનની મૂર્તિ સાથે જોડાવાના બે માર્ગ, એક ધ્યાનનો માર્ગ અને બીજો ધૂનનો માર્ગ. જો આપણે ક્વોલિફાઈડ છીએ, આપણા અંતરમાં સત્વગુણ પ્રધાન સંકલ્પો થાય છે, તો ચોક્કસ આંખ બંધ કરી, એકાગ્રચિત્ત કરી સવારના પહોરમાં કોટે રવે ચંદ્રની કાંતે જાખે કરે એવા તારા ઉરવિશે હે નાથ ભાસે, હે ધ્યાન ધર, ધ્યાન ધર ધર્મના કુવારનું. કુંભારિયા ગામના હરજી બાપા મંદિરમાં આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસતા ને એમના શરીરમાંથી તેજના વલય નીકળતા. કેટલા બધા સંતો ભક્તોને આ દર્શન થયેલા. વિરસદના જ્ઞાન જીવન સ્વામી માનસી પૂજા કરતા હોય, મૂર્તિમાં ગુલતાન બન્યા હોય અને માનસી પૂજામાં મેથીના ગોટા બનાવે, મહારાજને જમાડતા હોય, બહાર બેઠેલા સંતોને સુગંધ આવે, હરિભક્તોને સુગંધ આવે, આટલી બધી સુગંધ ક્યાંથી, કેવી રીતે? હમણાં આપણા મેકનના ભક્તોની વાત, મેકનના ભક્તોએ ઠાકોરજીનો થાળ ધરાવ્યો. જેનો થાળ ધરાવવાનો વારો હતો એ હરિભક્તો મીઠાઈ બનાવવાનું ભૂલી ગયા અને પછી અંતરમાં એટલું બધું દુઃખ થયું. મંદિરમાં મહારાજ હતા, એકલા ભક્ત હતા, રડી પડ્યા, ઇબકે ચડી ગયા કે મહારાજ આજે તમારા માટે હું મીઠાઈ બનાવવાની ભૂલી ગઈ. પ્રાર્થના કરી, હૃદયથી વિનંતી કરી, મહારાજ હવે ઘરે જાઓ, બનાવીને લાવું એ તો બહુ એટલો સમય છે નહીં, જોબે જવાનું હતું. હૃદયથી મહારાજને પ્રાર્થના કરી આખા મંદિરમાં એટલી બધી મગસ બનાવતા હોય સુગંધ છૂટે ને, એવી સુગંધ, એવી ફોરમ, એવી છૂટી, એવી છૂટી. હમણાંની ઘટના લો, અનુભવમાં આવે છે. ભગવાન સાથે જોડાવાનો એક માર્ગ છે ધ્યાન. ફોર ધોઝ હુ આર નોટ ક્વોલિફાઈડ, હુ આર નોટ ઇસ્ટાબ્લિશ્ડ, સત્વગુણ જેની અંદર નથી હજી સ્થિર થયો, જે રજોગુણમાં કે તમોગુણમાં, ગાઢ સંકલ્પમાં, ભૌતિક દુનિયામાં અશાંત અસ્થિર મન લઈને ફરનારા માણસો છે, એના માટે શાસ્ત્રમાં ધ્યાન કરતા પણ ધૂનને શ્રેષ્ઠ કહી છે. એટલે આપણે દરેક ક્રિયામાં ભગવાનનો મંત્ર હૃદયથી જો મંત્ર બોલાય ને તો એની તો વાત જ જુદી છે. જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જગણાય એક. માટે આજે નક્કી કરો, ઘરમાં ઘણા લોકો કે એક સમય અમે ભેગા થઈને કરીએ છું, મને કંઈ નથી આવડતું, કશું નથી આવડતું, આરતી તો આવડે કે નહીં, આરતી કરો, આરતી સ્તુતિ પૂરી થાય એટલે બધા બેસીને 5 મિનિટ ધૂન કરો, એકાદ ગુણાત્યાનંદ સ્વામીની વાત કે એકાદ વચનામૃત વાંચો. બોલવાથી પ્રશ્નો ઉકેલાવાના નથી, ફરિયાદ કરવાથી પ્રશ્નો ઉકેલાવાના નથી. ઘરમાં રહેનારા માણસો એ બધાની સમજણ જો સુધરે તો જ પ્રશ્નો સુધરે અને અંતે બુદ્ધિદાય કોણ છે, બુદ્ધિને આપનારા કોણ છે, ભગવાન છે. ભગવાનમાં જોડાવવું જરૂરી છે, આપણી જાતને ભગવાનમાં જોડવી જરૂરી છે, બીજાને પણ આપણા જે સાથે જોડાયેલા હોય એને પણ ભગવાનમાં જોડવા જરૂરી છે. જ્યારે ભગવાનમાં જોડાણ થાય આપણા ઘરના 4-5 સભ્યો બધાનું, ત્યારે ઓટોમેટિક પ્રશ્નો ત્યાં ઓછા થાય છે, દુઃખ ઉપાધિ મૂંઝવણ ત્યાં ખલાસ થઈ જાય છે,
કારણ કે ભગવાનનો સ્વભાવ છે આનંદ આનંદ અને આનંદ. જ્યાં મહારાજ આવે ત્યાં મોજ આવે, અને જ્યાં માયા આવે ત્યાં મહાદુઃખ આવે. બસ રહેવાનું માયામાં, ભૌતિક જગતમાં. એટલે એમ કહી શકાય કાંટાની પથારી ઉપર સુવાનું છે અને કાંટાને વાગવા દેવો નથી. જગતમાં રહેવું એટલે કાંટાની પથારી ઉપર સુવાનું અને પાછો કાંટાને વાગવા દેવાનો નહીં. કાળી કોઠરીમાં ઉતરવાનું અને એક પણ ડાગો પડવા દેવાનો નહીં. કેટલું ડિફિકલ્ટ છે. માટે શ્રીજી મહારાજ પણ એટલી બધી ધૂન કરાવતા. સાગરમાં જ કથા આવે છે, ધૂન કરતા કરતા મહારાજ ઊભા થઈ ગયા. ધૂમકા દેતા જાય, તાળી પાડતા જાય, નાચતા જાય, ધૂન સ્પીડમાં કરાવે, પાછી ધીરી કરાવે, પાછી ઉતાવળથી કરાવે, પાછી ધીરી કરાવે. આમ કરતા કરતા સવાર સુધી મહારાજે ધૂન કરાવી આખી રાત. મહારાજ ધૂન કરાવે છે, કરતા કરતા પરસેવો થઈ ગયો. મહારાજના મુખારંદ વિંદુ ઉપર જાણે ઝગમગતા મોતી ઝળહળતા હોય એવી શોભા બની. બ્રહ્મપુર કે યહ મૂર્તિ જોવું, બ્રહ્મપુર કે યહ મૂર્તિ જોવું, એક એક મેમી મિલી જાવત સોવું, તિહા કી સભા ઇહા ભાસત તે હે, ઇહાં કી સભા તિહાં ભાસત એસે, બ્રહ્મપુર કે યહ મૂર્તિ જોવો. અક્ષરધામની મૂર્તિ અને આ મૂર્તિ બંને એકબીજા સાથે મળી જતી હતી. હા, મહારાજની મૂર્તિ એટલી દિવ્ય અને અલૌકિક દેખાતી હતી, કારણ કે ભગવાનની ધૂન કરનારા ભક્તો, ભગવાન તો દિવ્ય જ છે, સદા દિવ્ય છે, પરંતુ ભગવાનની ધૂન કરનારા ભક્તો એનો માઇક ભાવ ટળી જાય, દેહ ભાવ ટળી જાય. હરિચરિત્રામૃત સાગરમાં કેવું સરસ લખ્યું, આ મનુષ્ય દેહનું ફળ શું છે? બોલો હરીશભાઈ, શું ફળ છે કેશો? ઘનશ્યામ દાદા, મનુષ્ય દેહનું ફળ શું? હરીશભાઈ, મનુષ્ય દેહનું ફળ શું? મનુષ્ય દેહનું ફળ શું? હરિચરિત્રામૃત સાગરમાં જે લખ્યું છે સાંભળજો. આ મનુષ્યનો દેહ ભગવાને એટલા માટે આપ્યો છે કે આ દેહે કરીને આ દેહની અંદર જે છુપાયેલું તત્વ આત્મા એને ઓળખી બ્રહ્મરૂપ બની પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી. આત્માને ઓળખે એ જ પરમાત્માને માર્ગે ચાલી શકે. દેહભાવ જે કોઈમાં છે, જ્યાં સુધી છે ત્યાં સુધી 100% ભગવાનને માર્ગે નથી ચાલી શકવાનું. આપણે બધા કેમ નથી ચાલી શકતા? પૂજ્યપાદ ગુરુદેવ નું જીવન તમે જુઓ, ડગલે ને પગલે આપણને દેખાય એને દેહનો અનાદર કર્યો છે, દેહભાવ ટાળી નાખ્યો છે. દેહમાં હોવા છતાં દેહથી પૃથક વર્તતા હોય એવું આપને અનેક પ્રસંગોમાં દેખાય આવે. આ મનુષ્યનો દેહ એટલા માટે આપ્યો છે, એ નાશવંત આ દેહ વડે થે અવિનાશે ફળ લેવું જે, આ દેહની અંદર છુપાયેલું જે આત્મતત્વ એને ઓળખી પછી બ્રહ્મરૂપ બની અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી, એ જ આ મનુષ્ય દેહનું લક્ષ્ય છે. ભગવાનની ધૂન કરનારા એ ભક્તનો દેહભાવ જ્યારે ટળી જાય ને, માઇક ભાવ જ્યારે વિસરાઈ જાય ને, ત્યારે ભગવાનની સામે જે મૂર્તિ છે ને, મહારાજ જે સામે ઊભા છે ને, એ મહારાજ નહીં, મહારાજની મૂર્તિની જગ્યાએ જાણે અક્ષરધામની મૂર્તિ, દિવ્ય મૂર્તિ, અલૌકિક મૂર્તિ, તેજોમય મૂર્તિ, પ્રકાશમય મૂર્તિ, આવી અલૌકિક મૂર્તિ દેખાય. એટલું બધું એ મૂર્તિમાં ખેંચાણ થાય. તમે રોજ ઘનશ્યામ મહારાજના દર્શન કરો છો, રોજ તમે અનુભવતા હશો, ક્યારેક તમારું અંતર એટલું બધું ખેંચાય, એટલું બધું ખેંચાય મૂર્તિમાં, ક્યારેક મધ્યમ હોય, ક્યારેક હાવ મંદ વેગ હોય, એવું અનુભવો છો? અનુભવો છો ને? તમે જે કથા સાંભળે છે એ બધા પણ અનુભવતા હશો. તમે મને કહો, ભગવાનની મૂર્તિ તો એની જ છે, પણ તેમ છતાં ક્યારેક આપણને અતિ ખેંચાણ થાય, ક્યારેક મધ્યમ ખેંચાણ થાય, ક્યારેક મંદ ખેંચાણ થાય,
તો ઓછું વધારે ખેંચાણ થાય છે એનું કારણ આપણો ભાવ છે. આપણી અંદર વર્તતા અલગ અલગ ગુણો છે. તમોગુણનો જે પ્રભાવ વધારે હોય ત્યારે વેગ મંદ બની જાય, સુસુપ્ત અવસ્થા લાગે. તમે નહીં માનો, મારો અનુભવ કહું, અમે ઇન્ડિયામાં હતા, ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિષ્ઠાનો ઉત્સવ મેં વડોદરા ગુરુકુલમાં સભામાં, હરિભક્તો બહુ મોટી સભા હતી એટલે ઘણા બધા હરિભક્તો પણ હતા, આખો ઉત્સવ મેં લાઈવ જોતા હતા. તે દિવસે ઘનશ્યામ મહારાજને જે લીલા વાઘા ધારણ કરાવ્યા હતા, મહારાજના જેવા શણગાર, જેવા વસ્ત્ર, જેવા અલંકાર, જેવા આભૂષણ, અમે તો ઇન્ડિયા હતા, ત્યાંથી દર્શન કર્યા હતા, પણ એ મૂર્તિ એવી ચોંટી ગઈ આંખમાં, એવી ચોંટી ગઈ આંખમાં, એવી ચોંટી ગઈ આંખમાં, બોલીએ ને આમ મનમાં એની એક સંકલ્પ ઉઠે ને ત્યાં તો જાણે સામે મૂર્તિ હોય ને એમ ખડી થઈ જાય. કારણ કે મેં કહ્યું ને, મૂર્તિ તો એની એ છે, પણ એ મૂર્તિ અલૌકિક છે. પણ આપણે જ્યારે આપણી વૃત્તિ અલૌકિક બને, દેહભાવમાંથી વૃત્તિ બહાર નીકળે, આપણી વૃત્તિ રજોગુણ તમોગુણના વેગમાંથી બહાર નીકળે અને આપણી વૃત્તિ પણ શુદ્ધ સત્વમય જ્યારે બને ને, ત્યારે મૂર્તિનું જે સુખ આવે ને અલૌકિક આવે. બ્રહ્મપુર કે યહ મૂર્તિ જોવું, એક એક મે મિલી જાવત સોવું. દાદા અદભુત અદભુત અને અદભુત. અક્ષરધામની મૂર્તિ અને આ મૂર્તિ બંને એકબીજામાં મળી જતી હતી. હા, ધામની સભા અહીંની સભા જેવી લાગતી અને અહીંની સભા ધામની સભા જેવી લાગતી. એકલી મૂર્તિમાં દિવ્ય ભાવ નહીં, કારણ કે અંતરમાંથી દિવ્ય ભાવ પ્રગટ્યો એટલે હવે આખી સભા કેવી લાગી, કેવી લાગી દાદા? મધ્યનું વચનામૃત 13મું મહારાજ એમ કહે, આ દાદા ખાતરનો દરબાર, આ ઓસરી અમને કંઈ દેખાતું નથી, અમને તો અક્ષરધામ દેખાય છે. અમે અક્ષરધામમાં બેઠા છીએ અને તમે બધા પણ અક્ષરધામમાં બેઠા છો. આ સભામાં આપણે સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, એ જાણે ઉગ્યા કોટે ઇન્દુ છે. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, જાણે ઉગ્યા કોટે ઇન્દુ છે. એક એક હરિભગત, કરોડ કરોડ ઇન્દુ એટલે ચંદ્ર, એના પ્રકાશને પણ ઝાંખા કરે એવા તેજસ્વી દેખાય. હા, અલૌકિક દેખાય, એને દિવ્ય દેખાય. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે અદભુત વાત લખી. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, આ એવો જબરો ગ્રંથ છે ને હરીશભાઈ, શું વાત કરું. હે, મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ દર્શનનું કેટલું ફળ થાય, ભગવાનના દર્શનનું કેટલું ફળ થાય? મહારાજે કહ્યું, જેટલો મહિમા હોય ને એટલું ફળ થાય. મહિમાથી એકવાર ભગવાનના દર્શન કરે ને એને બીજું કંઈ કરવું ન પડે, પણ એવો તીવ્ર મહિમા હોય અને એ મહિમાથી દર્શન કરે તો. હા, દર્શનનું, કથા વાર્તાનું, ભગવાનની વાત સાંભળવાનું, ભગવાનનો મંત્ર જપવાનું, એનું એટલું બધું ફળ છે, પણ એ ફળ મળે છે કોને? કોને મળે છે? મહિમાવાળાને. ભગવાનના એક નામમાં એટલી મોટી તાકાત છે, અનંત જન્મના પાપને બાળીને ભસ્મ કરી દે, પણ એ કયું નામ? મહિમાપૂર્વક લેવાય ત્યારે એ નામ. આપણે આ બધી મહેનત કરીએ છીએ એટલા માટે કે આપણો મહિમા જાગૃત થાય, આપણો સુસુપ્ત મહિમા એ જાગી જાય. ધનનો કેવો મહિમા છે, પૈસાનો કેવો મહિમા છે તમે જુઓ, પદાર્થનો કેવો મહિમા છે જુઓ તમે, એવો મહિમા ભગવાનનો જાગે ને પછી દર્શન થાય દાદા. હે, સ્વામી વિવેકાનંદ મહાનાસ્તિક હતા, તમે બધા જાણો છો. પૂર્વ જીવનમાં કોઈ ભગવાનની વાત કરે મસ્કરી કરે નહીં. કે આ બધી વાહિયાત વાતો છે, કાલ્પનિક વાતો છે, સાધુ મહાત્માઓએ પોતાના પેટ ભરવા માટે
શોધી કાઢેલી વાતો છે, માને નહીં, બધાને એક જ પ્રશ્ન પૂછે, તમે જે ભગવાનની વાત કરો છો જોયા છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસજી પાસે આવીને એણે એ જ પ્રશ્ન પૂછ્યો. પરમહંસજી તો બહુ સ્થિતિવાળા હતા, અનુભવી પણ હતા, નાભીમાંથી નાદ નીકળ્યો. પ્રશ્ન પૂછ્યો, જેની તમે વાત કરો છો ભગવાન તમે જોયા છે? નરેન્દ્ર, તને જોઉં છું ને એના કરતા પણ વધારે સારી રીતે હું ભગવાનને નિહાળી શકું છું. નરેન્દ્ર દત્ત અવાક બની ગયા, હવે શું પૂછે, ચરણોમાં બેસી ગયા, સમર્પિત થઈ ગયા. પણ રોજ એક બીજો પ્રશ્ન જાગૃત થયો, એક પ્રશ્ન પૂરો થયો, હવે બીજો પ્રશ્ન જાગૃત થયો, તો તમે જે ભગવાનને જુઓ છો એ ભગવાન મને કેમ દેખાતા નથી, મને ક્યારે દેખાશે, કેવી રીતે દેખાશે? રામકૃષ્ણ પરમહંસ રોજ એ વાતને ટાળે જવાબ આપવાની. એક દિવસ ગંગા કિનારે સ્નાન કરવા આવે, નદીમાં નાવા જાય પરમહંસજી, ત્યારે યુવાન નરેન્દ્ર દત્ત, એટલે સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ. નરેન્દ્ર દત્તને નાતી વખતે ડૂબકી મારી અને સ્વામી રામકૃષ્ણ પરમહંસે એનું માથું બરાબર દબાવી દીધું. પાણીમાં માથું દબાવ્યું, એટલી બધી અકળામણ, એટલી ભયંકર અકળામણ, તમે સમજી શકો છો કેવી અકળામણ. પરમહંસજીને લાગ્યું કે હવે બસ છેલ્લી એક્સ્ટ્રીમ પોઝિશન આવી ગઈ, હાથ છોડ્યો અને એક સેકન્ડમાં બહાર આવી એવા આકડા વ્યાકડા, આકડા વ્યાકડા, આકડા વ્યાકડા. આ તો પરમહંસજી સામે હતા, બાકી બીજો કોઈ હોત તો પૂરું થઈ જાય. રામકૃષ્ણ પરમહંસ હસતા હસતા એમ બોલ્યા, નરેન્દ્ર તારા પ્રશ્નનો આ જવાબ છે, તું મને રોજ પૂછે છે એ ભગવાન કેવી રીતે દેખાય, તમને દેખાય છે, મને કેમ દેખાતા નથી. અત્યારે આ પાણીમાં તને ડૂબાડ્યો અને એ સમયે પાણીમાંથી બહાર નીકળવા માટે તું જેમ તડપતો હતો ને એમ જ્યારે ભગવાનને મળવાની તડપ જાગે, ભગવાનને પામવા માટેની તરસ જાગે, પ્યાસ જાગે, ભૂખ જાગે, ગરજ જાગે, ખપ જાગે, તો એને શોધવા જવાની જરૂર નથી, એક સેકન્ડમાં હાજર થાય એવું તત્વ છે. તુલસીદાસજી મહારાજે કહ્યું ને, કામિહિ નારી પિયારી જિમી લોભી પ્રિય જિમી દામ, ત્યું રઘુનાથ નિરંતર પ્રિય મોય લાગે હું રામ. કામીને મનગમતી સ્ત્રી, લોભીને ધનમાં. અત્યારે જો આ ધનપતિઓ ઇન્ડિયામાં કુબેર ભંડારો ખોલી રહ્યા છે દાદા, હે આ કાળા નાણાંનું નરેન્દ્ર મોદીભાઈએ ચાલુ કર્યું છે ને હમણાં, એક એક માણસના ઘરમાંથી કેટલો પૈસો નીકળે છે. આપણને એમ થાય સવાર બપોર સાંજ રૂપિયાની રોટલી બનાવે દાદા, રૂપિયાનું શાક બનાવે વઘારીને સરસ મજાનું, બરાબર, રૂપિયાના વડા બનાવે, રૂપિયાના ગોટા બનાવે, તોય ખૂટે નહીં દાદા, હાથ પેઢી ખાય તોય, આટલા ભેગા કરીને બેઠા જ લોકો. લો કેવી આસક્તિ છે. બસ એટલા માટે મહારાજ એમ કહે છે, મહિમા જેટલો વિશેષ એટલું દર્શન શ્રવણ આ બધાનું ફળ વિશેષ. મહિમા 100% તો દર્શનનું ફળ એટલું 100% મળી જાય, બીજા સાધનની જરૂર નથી રહેતી. મહિમા 5% તો દર્શનનું ફળ 5%. દિવ્ય ભાવ જાગ્યો, આખી સભા દિવ્ય લાગવા લાગી. અક્ષરધામની સભા હોય એવું દેખાણ, આ તો અક્ષરધામના મુક્તો છે, આ તો અક્ષરધામની સભા છે. અહીંયાની અને ત્યાંની મૂર્તિ કે સભા તેનો શબ્દ એકતાર થતો. આવું જ્યારે એકવાર પણ ભક્તને દેખાય કે તરત જ સમાધિ થઈ જતી. હવે આવો જેને અનુભવ થયો એ બધા ભક્તોને શું થયું દાદા? સમાધિ થઈ. હા, અને સમાધિમાં તેને અપાર તેજ દેખાતું. તમે યામેન રહત જુદાયે એસી વૃત્તિ હોય જાવત તાયે. જો કેવી સરસ વાત આવે છે, તામે યામેન રહત જુદાયે. પૂજ્યપાદ ગુરુજી મધ્યનું વચનામૃત 13મું એની કથા કરી હતી, તમે બધાએ સાંભળી હશે, કેટલી અદ્ભુત. હજાર વાર ગુરુજી એ વચનામૃતમાં વારંવાર વાત બોલતા હતા, બસ આટલું જ કરવાનું છે. શું? એ અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ છે, એ આ છે, આ એ છે.
આ સત્સંગ પ્રગટનો છે. હું વારંવાર કથામાં કહું છું, આ સત્સંગમાં આટલી ત્રણ વસ્તુ સમજવી સમજવી ને સમજવી જ પડેવી છે. કઈ? સત્સંગ પ્રગટનો છે. જ્યારે આપણને વચનામૃત મધ્યનું 21મું કલ્યાણના મુદ્દાનું વચનામૃત પરોક્ષ અવતારમાં પ્રીતિ એવી પ્રગટ ભગવાનને વિશે, પરોક્ષ સંતોમાં પ્રીતિ એવી પ્રગટ સંતોને વિશે, પરોક્ષ ભક્તોમાં પ્રીતિ એવી પ્રગટ ભક્તોમાં પ્રીતિ. મહારાજ એમ કહે એને કલ્યાણને અર્થે કાંઈ કરવું બાકી રહેતું નથી. શ્રીજી મહારાજના શબ્દો, અક્ષરધામના અધિપતિના શબ્દો, કલ્યાણના કરતલના શબ્દો, એના જેટલી બીજી કોઈ વાત પ્રમાણિત થાય જ નહીં, થઈ શકે? શાસ્ત્રોમાં મળે છે જુદી જુદી વાતો, પણ શ્રીજી મહારાજની વાત, વચનામૃતની વાત એ સર્વોપરી 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 જ છે. અમે યાત્રામાં નીકળીએ ને જાત જાતના માણસો મળે, બોલો, જાત જાતની વાતો કરનારા માણસો મળે. પૂછો તો ખરા હરીશભાઈ ને કેવા કેવા દુનિયામાં રંગ જામ્યા છે, નહીં? બહુરંગી દુનિયા, બોલો. હરિભગતો એ સારામાં સારા ઊંચી ઊંચી વાતો કરતા હોય, બોલો. પણ કહેવાનું એ ભગવાન શ્રીહરિની આ અમૃતવાણી આપણને મળી છે, એટલા માટે કલ્યાણનો માર્ગ આપણી પાસે જેટલો સ્પષ્ટ છે એટલો દુનિયામાં કોઈ પાસે સ્પષ્ટ નથી. હું તો એટલા માટે તમને ભક્તોને પણ કહું છું, તમે જાતે વચનામૃત અને સ્વામીની વાતો વાંચો, તમારા હૃદયના અનેક પ્રશ્નોના જવાબો આ ગ્રંથમાંથી મળશે. તમે વાંચો અને સ્વામીની આ સાંજની કથા વાર્તા સાંભળો, તમને શાસ્ત્રો દેખાશે, તમને શાસ્ત્રો બોલતા હોય એવું લાગશે. ડગલે ને પગલે ગુણાત્યાનંદ સ્વામી કહે ને, જેમ કોઈ આત્મહત્યા કરવા જતો હોય ને 200 બખતરિયા વચ્ચે પડે ને પડવા ન દે કૂવામાં, એમ સમય આવે ને તમે કોઈ જગ્યાએ લપસશો નહીં, કોઈ જગ્યાએ લેવાશો નહીં, કોઈ જગ્યાએ આસક્ત થશો નહીં, કોઈ જગ્યાએ બંધાશો નહીં, કોઈ જગ્યાએ મૂંઝાશો નહીં, કોઈ જગ્યાએ તમે ફસાશો નહીં. આ શાસ્ત્રો અને આ સદગુરુ સંતોની વાતો તમને બધી જગ્યાએથી બચાવી લેશે. થોડી કથા સાંભળો પણ બંને અભ્યાસ રાખો જીવનમાં. અદ્ભુત વાતો છે, આ સત્સંગ પ્રગટનો છે. ત્રણ વસ્તુ આ સત્સંગમાં સમજવાની છે બસ. આ સત્સંગ રોકવા ટોકવાનો છે, હાથ જોડીને કહેતા શીખો, તમને જેમાં હેત છે પ્રીતિ છે એવા સંતોને ભક્તોને મારી કંઈ ભૂલ થાય તો કહેજો, મારી કંઈ ભૂલ હોય તો મને કહેજો. ખાલી કહેવા ખાતર નહીં, હૃદયથી કહીએ, બે ટકોર કરે તો આપણે સાંભળી શકીએ, ખમી શકીએ, એવું જો આપણું જીવન બને ને ખોટ માત્ર ટળી જાય. પણ આ સત્સંગ પ્રગટનો સમજવો હોય, આ સત્સંગ રોકવા ટોકવાનો સમજવો હોય, તો ત્રીજો મુદ્દો છે આ સત્સંગ સમજણનો છે. નંદ સંતોએ વાર્તા ગ્રંથમાં જે વારંવાર શબ્દો વાપર્યા છે એ નંદ સાહિત્યના આધારે આ ત્રણ વસ્તુ ફલિત થઈ છે. બાકી સમજાવનારા બધું અવળું સવળું કરીને સમજાવે જ છે. ઘણા કે આ બધું કાર્ય કહેવાય, ધર્મ પાળવો એ કાર્ય કહેવાય, પૂજાપાઠ કરવી એ કાર્ય કહેવાય, કથા સાંભળવી કાર્ય કહેવાય, આપણે કારણ પકડો કારણ, થળ હાથમાં આવ્યું તો આખું ઝાડ હાથમાં જ આવી ગયું લો. થળ એટલે શું, કારણ એટલે શું, મૂર્તિ, બાકી બધું ખોટું, બાકી બધું જરૂર નથી. આપણા બાપુજી લખીને ગયા છે, આપણા મહારાજ લખીને ગયા છે, બોલો કેવા બ્રહ્મ કોદાળ આ સત્સંગને વિશે નીકળી પડ્યા છે. આપણને દુઃખ થાય, તિલક ચાંદલાની જરૂર નથી, પૂજાની જરૂર નથી, એકાદશી કરવાની જરૂર નથી, મૂર્તિમાં બધું આવી ગયું. શ્રીજી મહારાજ એ મતમાં નથી, એટલે તો એમણે શિક્ષાપત્રીમાં એક વાત બે વાર લખી. કઈ વાત? ધર્મે સહિત ભક્તિ કરવી. બીજી વાત લખી, ધર્મ વિનાની ભક્તિ કરવી નહીં. એમનો મત ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય છે. એનાથી વિશેષ મહારાજ, મહારાજકાલીન નંદ સંતો અને તમામ સાહિત્યનો સાર આનાથી વધારે નથી. અત્યારે સમજાવનાર તો બધા છે, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. માટે તમને કહું છું, ખોટી વાતમાં ન ફસાવવું હોય, અવળી વાતમાં ન લેવાવું હોય, તો સાગરની કથા, આ વચનામૃત, સ્વામીની વાતો જો વાંચવા મળો તમે, તમારા પ્રશ્નો તો એવા ઉકેલાઈ જશે ને. તમારે મૂંઝવણનો ઉકેલ બીજેથી નહીં મેળવવો પડે, ઓટોમેટિક અંતરમાંથી મળવા લાગશે. આ સત્સંગ પ્રગટનો છે. ત્રણ વાત બધા યાદ રાખજો,
આ સત્સંગ પ્રગટનો છે, જેદી તેદી તમને કે મને પ્રગટ સંત કે પ્રગટ ભક્ત મળે કે પ્રગટ ભગવાન મળે તો જ આપણું કલ્યાણ થવાનું. પણ આ વાત સમજવી બહુ અઘરી છે, એને સમજવા માટે આપણી ખોટ ટાળવી પડશે. મહારાજનું પ્રગટપણું, સંતો ભક્તોનું પ્રગટપણું આપણે દરેક સમયે અનુભવી શકીએ. ખાલી મંદિરમાં આવ્યા છીએ ત્યારે સ્વામી મારી જોડે છે, ગુરુજી આપણી સાથે છે એમ નહીં. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર વાત કરે છે કે દાદા ગુરુજી અખંડ મારી સાથે છે, અખંડ મારી સાથે છે. ગુરુજીના અનુભવો આપણે જાણીએ ને સાંભળીએ ને આપણને હા પડી જાય કે મોટા પુરુષો અખંડ સાથે રહે છે. પણ એ પાત્ર ગુરુજી પણ એવું છે, એટલે હા બંને પાત્ર એવા છે. ભગવાન પ્રગટ છે એટલે આખો સત્સંગ પ્રગટનો છે. બીજી વાત, આ સત્સંગ રોકવા ટોકવાનો છે. અને ત્રીજી વાત, આ સત્સંગ સમજણનો છે. એ કઈ સમજણ? તો આ શાસ્ત્રોમાંથી અને સંતોની કથા વાર્તામાંથી જે મળે છે એ સમજણ. એ સમજણ આવે તો ભગવાનનું પ્રગટપણું, રોકવા ટોકવાની વાત એ પણ સમજાય. તમે યામે ન રહત જુદાયે, એસે વૃત્તે હોય જાવત તાયે. લો, જ્યારે સમાધિમાં અપાર તેજ દેખાય ત્યારે ધામસ્થ મૂર્તિ અને પ્રગટ મૂર્તિમાં જુદાપણું રહેતું નથી એવી ભક્તની વૃત્તિ થઈ જતી. અને જ્યારે તે એક વૃત્તિનો સતત તાર સંધાઈ જાય ત્યારે તેને સમાધિ થતા વાર લાગતી નહીં. ઇન્દ્રિયોની વૃત્તિ બધી ભગવાનની મૂર્તિમાં લીન થાય એનું જ નામ સમાધિ. અંતે તો એ જ છે ને સમાધિ. આનાથી બીજી કોઈ સમાધિ છે નહીં. દારૂ અને અગ્નિનો યોગ થાય એટલે તરત તે સળગી ઉઠે, તેમાં વાર ન લાગે. તેમ જીવ દારૂ છે અને ભગવાનની મૂર્તિ અગ્નિ છે. તે બંનેની વૃત્તિ જ્યારે એક થઈ જાય ત્યારે તત્કાળ સમાધિ થાય. પ્રવૃત્તિથી આપણે ભગવાનમાં જોડાઈએ છીએ, વૃત્તિથી આપણે ભગવાનમાં જોડાઈએ છીએ. બોલો. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, દેહે કરીને વ્યવહાર કરવો, મનથી નોખા પડતા શીખવું. બોલો, ક્યારે અભ્યાસ કર્યો છે આસિદ્ધ ભગત? કર્યો છે, કર્યો છે. તમે મિનેશ ભગત, ક્યારેય નહીં ને? હજાર વાર સાંભળ્યું છે તોય નહીં ને? બોલો, ક્યારેક પ્રેક્ટિકલ કરાવવું પડશે. હા, હવે તો આપણા હરિભક્તો હવે સ્થિતિવાળા થઈ ગયા છે, એટલે હવે આપણે એક વન સ્ટેપ મોર. દાદા તમે અભ્યાસ કર્યો છે? ઘનશ્યામ દાદા, દેહે કરીને વ્યવહાર કરવો, મનથી નોખા પડતા શીખવું. બોલો, કેવી જોરદાર વાતો સંતોએ કરી છે, એમના અનુભવમાંથી, એમના જીવનના સાર રૂપે આ બધી વાતો છે કે જો આવી રીતે વ્યવહાર કરીએ ને તો વ્યવહારનું બંધન ન થાય અને મૂર્તિનો સંબંધ તૂટે પણ નહીં. પણ મેં કહ્યું ને, અત્યાર સુધી તો આપણે ખાલી પ્રવૃત્તિથી મૂર્તિમાં જોડાયા છીએ, વૃત્તિથી હજી જોડાયા નથી. પહેલા તેમાં વિશાળ તેજ દેખાય, જીવ ગાઢ સુસુપ્તિમાં હોય તેવું જણાય. પછી જીવને અહીંનું અને ત્યાંનું ભાન રહેતું નથી. ત્યારે શ્રીહરિની ઈચ્છાથી જીવને વિવિધ પ્રકારના આકારો અને રચનાઓ દેખાય છે. છતાં આ જીવને વાસનાત્મક લિંગ દેહ હોવાથી તે અહીંયા આવે અને વળી ફરીને ત્યાં જાય. સમાધિ થાય છે, ભગવાનનો દિવ્ય અનુભવ થાય છે, પણ વાસના હોવાને કારણે એ પાછો આવે છે. જોયું? પાંચ ભૂતોનો સ્થૂળ દેહ અને 19 તત્વનો સૂક્ષ્મ દેહ તે બંને એક થઈને રહ્યા છે. જેમ તમે કપડાં પહેરો છો એમાં પહેલા ગંજી પહેરો, એના ઉપર પછી ટી શર્ટ કે પહેરો, ઠંડી હોય તેના ઉપર પાછું એક જેકેટ પહેરો, બરાબર, સ્વેટર પહેરો. ત્રણ તમારા કપડાના ત્રણ લેયર છે ને, એવી જ રીતે આત્માએ ત્રણ કપડાં પહેર્યા છે. કારણ શરીર, એના ઉપર સૂક્ષ્મ શરીર અને એના ઉપર સ્થૂળ શરીર. વચનામૃત, આખું આધ્યાત્મ, ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ,
કેટલું ડીપ છે તમે જુઓ. હવે આપણા ભક્તો કથા સાંભળનારા ખૂબ સમજવું, ખૂબ જિજ્ઞાસુ થતા જાય છે, એટલે આપણે આ બધા સબ્જેક્ટ લેશું જ્યારે સમય આવશે ત્યારે. દાદા, જેવી રીતે આપણે ત્રણ કપડાં પહેરીને બેઠા છીએ એવી રીતે આત્મા પણ કારણ શરીર, એનાથી આગળ પછી સૂક્ષ્મ શરીર, એનાથી આગળ સ્થૂળ શરીર. સ્થૂળ શરીર એટલે શું? ધેટ વી કેન ટચ, ધેટ વી કેન સી. સ્થૂળ શરીર ઇઝ લાઈક હાર્ડવેર, સૂક્ષ્મ શરીર ઇઝ લાઈક સોફ્ટવેર. એક્ઝામ્પલ આપું છું, આ તો ખાલી એક્ઝેક્ટ નથી. વચનામૃત પ્રમાણે, વેદ અને ઉપનિષદ પ્રમાણે આની બહુ વિશાળ અને બહુ ડિટેલમાં ચર્ચા થઈ છે આપણા ગ્રંથોમાં. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. ક્ષિતિજ જલ પાવક ગગન સમીરા પંચરચેતયઃ અધમ શરીરા. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચ તત્વ, એનાથી આપણું સ્થૂળ શરીર બને છે. એ સિવાયના જે 19 તત્વ, બરાબર, ઇન્દ્રિયો વગેરે, એનાથી આપણું સૂક્ષ્મ શરીર બને છે. 19 ને 5 એટલે કેટલા થયા? 24 તત્વ. આ 24 તત્વ, 24 એલિમેન્ટ્સ, એ જ આખી માયાનો વિસ્તાર છે. અને એના સિવાય ત્રીજું શરીર છે કારણ શરીર. કારણ મીન્સ કૌઝલ બોડી. કારણ એટલા માટે જન્મ મૃત્યુનું કારણ એ શરીર છે. વાસના શરીર કહેવાય છે, લિંગ શરીર કહેવાય છે. જ્યાં સુધી વાસનાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ વળગી છે, જીવને આસક્તિ વળગી છે, ત્યાં સુધી જન્મને મૃત્યુનું ચક્ર ચાલુ રહેવાનું. આસક્તિ માત્ર પૂરી થઈ ગઈ, ઈચ્છા માત્ર પૂરી થઈ ગઈ, એટલે કારણ શરીર ખલાસ. કારણ શરીર ખલાસ એટલે આત્મા મુક્ત બનવાનું. બહુ સમજવા જેવી આ વાત છે, પણ ક્યારેક આપણે પ્રેઝન્ટેશન સાથે આ વાત લઈશું. તમને બહુ ગમે એવી છે. એક દેહમાંથી બીજા દેહમાં આત્મા જે જાય છે, શાસ્ત્ર પ્રમાણે, વચનામૃતમાં પણ મહારાજ બહુ સારી વાત કરી છે. એક માણસનું મૃત્યુ થયું, એને બીજો જન્મ મળ્યો, એમાં પણ મૃત્યુ વખતે 5 ભૂતથી બનેલું શરીર, એટલે સ્થૂળ શરીર, એનો નાશ થાય છે. સૂક્ષ્મ અને કારણ એનો નાશ થતો નથી. આત્મા પોતાની વાસના લઈ, વાસના પ્રમાણે સૂક્ષ્મ શરીર સાથે બીજા જન્મમાં જાય છે, એટલે ખોળિયું બદલી ગયું, સમજો છો ને? પણ એના વિચારો અને વિકારો, કામ, ક્રોધાદિક દોષો, એ બધું પાછું બીજા શરીરમાં એ જ ઇટ ઇઝ ગયું. એટલા માટે જે વાસનાવાળો જીવ છે એ બીજા શરીરમાં જાય છે, તેની વાસના અકબંધ રહી છે. તમે જાણો છો એ કેટલી બધી કથાઓ છે. જો મહારાજ વાત એ જ કરે છે, 5 ભૂતોનો સ્થૂળ દેહ અને 19 તત્વોનો સૂક્ષ્મ દેહ, તે બંને એક થઈને રહ્યા છે. કોઈને ખબર નથી આ બધું જુદું છે. દાદા, સાચી વાત કે ખોટી વાત? આપણને લાડવા મળ્યા એટલે લીલા ખાધું પીધું ને, બસ આટલું જ છે. ક્યારેય આપણે આવા ઊંડા ઉતર્યા નથી. જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ ભોગવવાનું હોય છે ત્યાં સુધી બંધાઈને રહે છે. જ્યારે પ્રારબ્ધ કર્મ સમાપ્ત થઈ જાય છે ત્યારે જેનાથી ક્રિયમાણ કર્મ ઉપજે છે તે સ્થૂળ દેહ દૂર થઈ જાય છે. હવે આ બધું મારે સમજાવવું હોય તો બહુ લાંબો વિષય છે. ક્રિયમાણ કર્મ એટલે શું, સંચિત કર્મ એટલે શું, પ્રારબ્ધ કર્મ એટલે શું, સમજાવીશું ક્યારેક સરસ. સંચિત કર્મ બીજના રૂપમાં રહેતું હોય છે. જેવો જેનો સંસ્કાર તેવો તેને નવો દેહ આવે છે. સંચિત બીજ રૂપ રહત હે જેસો તે સંસ્કાર. કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, એને જેમ સમજવા જરૂરી છે એવી જ રીતે ક્રિયમાણ કર્મ, પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મ એને સમજવું જરૂરી છે. આખી દુનિયામાં વધારેમાં વધારે હિન્દુ ધર્મની વાત દુનિયાએ સ્વીકારી હોય એવી જો કોઈ વાત હોય તો થિયરી ઓફ કર્મ. એવરી એક્શન હેઝ
સેમ રિએક્શન તમે જાણો છો. પણ કર્મના આ ત્રણ પ્રકાર છે, ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત. ક્યારેક સરસ રીતે તમને સમજાવશું, ખૂબ સ્પષ્ટ થાય એવી રીતે. પણ આજે ટૂંકમાં એક વાત સમજાવી દઉં. સંચિત બીજ રૂપ રહત હે, જેસો તે સંસ્કાર, તે સે દેહ તે આત હે, દેહ તજત તે વાર. જેવો જેને સંસ્કાર પડ્યો હોય ને તેને નવો દેહ તેવો જ મળે છે. આ દેહને છોડીને એ એવા દેહમાં જ જાય છે. સારંગપુરની બજારમાં મહારાજ નીકળ્યા છે. એક ઝાપડી એટલે પેલા રોડ વાળવાવાળી સ્ત્રી વાળતી હશે. હરિભક્તોને મહારાજે બતાવીને વાત કરી કે આ બાઈ ગયા જન્મમાં શ્રીમંત શેઠાણી હતી, અટારીમાં બેઠી હતી, અને એ અટારીમાં બેઠી છે ને એમાં સાંજના સમયે એક એવો વ્યક્તિ ઉઘાડા શરીરે, ખુલ્લા શરીરે સારંગપુરની બજારમાંથી નીકળ્યો. અતિ તુચ્છ ને પામર એવા જીવના શરીરને વિશે, રૂપને વિશે સ્ત્રી એટલી આસક્ત થઈ, એનો દેહ પડ્યો પણ આસક્તિ પડી નહીં. પરિણામે શ્રીમંત ઘરની શેઠાણી હોવા છતાં આ રોડ અને બજારને વાળનારી ઝાપડી થઈ છે. વિચારો તમે, આ જન્મમાં જે કંઈ છે આપણી પાસે, જે કંઈ મળ્યું છે એ બધું આપણને જે કર્મના આધારે મળ્યું છે એને પ્રારબ્ધ કહેવાય. જે કર્મ હજી ભોગવવાનું બાકી જ છે એને સંચિત કહેવાય. આ પ્રારબ્ધ કર્મ આપણને મળ્યું છે, એનાથી આ જીવન ચાલે છે. પણ એમાં જે આપણે પાછું નવું કર્મ કરીએ છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણ કર્મ પાછું બે પ્રકારનું. તમે રોડ ઉપર જાઓ છો, કોઈને ગાળ દીધી, સામેવાળા લાફો માર્યો, એટલે ક્રિયમાણ કર્મ, એનું ફળ મળી ગયું, એટલે ક્રિયમાણ પ્રારબ્ધ બન્યું, ફળ પણ આપી દીધું એને. તમને લાફો કેમ માર્યો બોલો? એક માણસે ખૂન કર્યું, ચાર વર્ષ પછી પકડાયો, જેલમાં નાખ્યો, હવે કે મને જેલમાં કેમ નાખ્યો? કેમ? તમે કોઈ કર્મ કર્યું એનું ફળ આજે કે કાલે તમને આલોકમાં જ મળી ગયું, તો તમારું ક્રિયમાણ એ જ તમારું પ્રારબ્ધ બન્યું. ભગવાનની એકે એક રચના એટલી બધી સાયન્ટિફિક, એટલી બધી સચોટ છે. આપણી એકે એક સેકન્ડ, થિયરી ઓફ કર્મના ચાર પાંચ સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત, આપણી વર્તમાન કાળની પ્રત્યેક સેકન્ડ આપણા ભૂતકાળના કોઈ કર્મને આધારે છે. આ સ્વીકારવું જ જોઈએ, આ સત્ય જ છે ગણિત. માને કોઈ ન માને, આપણી વર્તમાન કાળની પ્રત્યેક સેકન્ડ, સુખની હોય, દુઃખની હોય, સારી હોય, નરસી હોય, સાનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, આ બધાનો આધાર કોણ છે? આપણી ભૂતકાળની કર્મચેષ્ટાઓ. આજે જો આપણે ચેતી જશું, આજે જો કંઈ વિચારતા વિચાર કર્મ કરતા થઈ જશું, તો આપણી ભવિષ્યકાળની જે પ્રતિક્રિયાઓ છે એ બધી આજની ક્રિયાને આધારે થવાની છે, નક્કી જ છે. આવી તો કેટલી બધી કથાઓ છે, કેવી સરસ મહારાજ વાત કરે છે જુઓ. હરિકી ઈચ્છા કરી કે કુપાત્ર પાત્ર હો જાત, તિહાન લેવ હું નિયમ કછો, જ્યો ઋતુ હોય વરસાત. આ બધી વાત તો શાસ્ત્રના રહસ્ય જેવી છે, એક દિવસમાં સમજાવી નથી. તમે ધ્યાનથી સાંભળશો તો સમજાશે. જે કુપાત્ર જીવ હોય તે શ્રીહરિની ઈચ્છાથી સુપાત્ર થાય છે. આનો અર્થ કોલસો હોય એ કોહિનૂર બની શકે છે, આનો અર્થ પાપી હોય એ પણ પુણ્યશાળી બની શકે છે, આનો અર્થ કુપાત્ર હોય એ પણ સુપાત્ર બની શકે છે. કેવી રીતે સાંભળજો. ભગવદ્ ઈચ્છાની આગળ કોઈ નિયમ અડચણ કરતા નથી. વર્ષા ઋતુનો વરસાદ યોગ્ય અયોગ્યનો વિચાર કરતો નથી, એમ સ્વતંત્ર ઈચ્છાવાળા પરમેશ્વર પણ યોગ્ય અયોગ્યને દેખતા નથી. ભગવાનની ઈચ્છાથી કાંકરો મેરુ જેવો થઈ જાય છે, પથ્થર હોય એ પણ મેરુ બની જાય, અને મેરુ હોય એ પણ કાંકરા જેવો થઈ જાય.
જેમ પાકેલા ફૂલને ઝાડ રાખતું નથી તેમ ભગવાન કોઈનો ગર્વ સહન કરતા નથી। લોઢા કરતા પણ જીવ વધારે કઠોર છે। કેના કરતા? કેના કરતા? લોઢા કરતા જીવ વધારે કઠોર છે, એટલે કે વધારે અભિમાની છે, વધારે અટંટ છે, વધારે ઘમંડી છે। એ મરી શકે છે પણ વળી શકતો નથી। આત્મહત્યા કરવા તૈયાર થાય પણ પોતાના સ્વભાવને છોડવા તૈયાર થતો નથી, એટલે ભગવાન એના ઉપર કૃપા કરતા નથી। બાકી જો નમે તો સૌને ગમે, અને સૌને ગમે તો સૌનો રાજીપો મળે, અને બધાનો રાજીપો જેને મળે એ કુપાત્ર હોય તો પણ સુપાત્ર થાય। સમજ્યા ને તમે? કોલસા જેવો હોય તો પણ કોહિનૂર જેવો બને, 100 જન્મે કલ્યાણ થવાનું હોય તો આને આ જન્મે થાય। કોનું? હરિચરિતામૃત સાગરમાં પૂછ્યું સત્સંગ કરીનું ફળ શું? મહારાજ કહે દાસત્વપણું આવે ને એ જ એનું ફળ છે। તમે આંબાની ગોટલી નાખી છે ની ખાતરી શું? તો 2 વર્ષે 5 વર્ષે જો કેરી આવે તો માનજો આંબાનું ફળ નાખ્યું છે, બરાબર। અને પછી બીજું કંઈક આવે, બરાબર, કાંટા આવે તો સમજો કેરીનું બિયારણ નહોતું, કંઈક ખોટું બિયારણ થયું છે ને। સત્સંગનું ફળ છે દાસપણું। દાસપણું આવે એટલે સહજ એ નમતો થાય, જે નમતો થાય બધાને ગમતો થાય, અને બધાને ગમે એના ઉપર બધાનો રાજીપો મળે, અને રાજીપો મળે એટલે સહજ એનું જીવન દિવ્ય બની જાય। કેવી સરસ મહારાજે! પણ આ જીવ નમે એવો નથી, લોઢા કરતા પણ જીવ વધારે કઠોર છે, અનંત કાળથી ઘણા ઉગ્ર પાપોને કરતો રહ્યો છે। આવા જીવને શુદ્ધ કરવાનો ઉપાય સંતો જ છે। એક એક વાત એવી જબરી મહારાજ બોલ્યા છે ને નાગડકા ગામમાં। આશિત ભગત જોયું, ભગવાન તો એક સેકન્ડમાં કોલસા જેવાને કોહિનૂર કરવા ઈચ્છે છે, પણ તૈયાર થાય તો ને જીવ। બધી વાતનું મૂળ કોણ છે? સંત છે। સાધુ પાસે જાય, સાચા સાધુ પાસે જાય, એવા બ્રહ્મનિષ્ઠ સાધુ પાસે જાય, પલાઠી વાળીને બેસે, એની વાતને સાંભળે, એ પ્રમાણે કરે, કરોડ જન્મની કસર આજે ને આજે ટળી જાય, બ્રહ્મરૂપ કરી મૂકે। જો ખરે ખરા સાધુ મળે અને કહે એમ કરે તો અદ્ભુત વાતો છે। આપણે આવતીકાલે વિશેષ વાતો સાંભળશું। તમને બધા ભક્તોને કથા સાંભળો છો, આ 2-3 વાતો આજે થોડી અધૂરી રહી ગઈ, 3 પ્રકારના કર્મની, 3 પ્રકારના દેહની, ક્યારેક સરસ તમને સમજાવીશું। આપણે જોકે ક્યારેક ક્યારેક વચ્ચે લીધી પણ છે, પણ તેમ છતાં સરસ વિશેષ સ્પષ્ટ થાય રીતે સમજાવીશું। બસ મહારાજને પ્રાર્થના કરીએ, આવી રીતે કથા સાંભળજો, સમજવા પ્રયત્ન કરજો, ના સમજાય તો સંતોને પ્રશ્ન પૂછજો, અને કથાનું મંતવ્ય તો અચૂક લખજો। એ લખશો ને તો આ વાતો મગજમાં ઉતરશે, મનમાં ફિટ થશે, અને ફિટ થઈ હશે તો ક્યારેક તમને આ વાતો ઉગારશે। બોલો ઘનશ્યામ મહારાજની જય। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે।